કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકવાના છે અને ફકરાને મોટેથી વાંચવાનું છે. હવે અહીં શબ્દો આપેલા જ છે, તમારે ખાલી જોઈને અંદરથી લખવાના છે. હન્ટેક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો, થાકી જવાથી બપોરે તાપમાં ઝાડ નીચે બેઠો હતો, તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયું, એટલામાં ફાસ્ટું સસલું. સસલા ભાઈ તો દોડતા દોડતા આવ્યા, આગળ ફાસ્ટું સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટું સસલું તો બહુ ઝડપથી દોડે, શું કરે, બહુ ઝડપથી દોડે, તેથી એક્સપ્રેસ કૂતરો તેને પકડી ન શક્યો અને ફાસ્ટું સસલું જંગલની બહાર નીકળી ગયું. આપણે ગોઠવ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું છે, અહીં અભિનય કરો અને જોવાનું છે, લખતા લખતા હસવાનું. પછી શું સૂચના આપી છે, વાક્યો ધ્યાનથી વાંચો, બે વાર શબ્દ વપરાય ત્યાં લીટી કરવાની છે. અહીં લખેલું છે કે અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા, તો દોડતા દોડતા, હાંફતા હાંફતા, પડતા પડતા, જોતા જોતા, કરતા કરતા અને ફરતા ફરતા. પછી તમારે શબ્દ નમૂના મુજબ, અહીં નમૂનો આપેલો છે ઉદાહરણ, એના પ્રમાણે બનાવવાનું છે. તો ખણ બે વાર શબ્દ લખી દે, ખણ ખણ, ગણ ગણ, હણ હણ, મણ મણ, ષણ ષણ, બણ બણ, ચણ ચણ, ઝણ ઝણ, ટપ ટપ, લખ લખ, ખટ ખટ, ત્રણ ત્રણ. અહીં આપેલું છે ઉખાણા જેવું, તો એક પગવાળો માણસ અહીંથી, તો કયું આવશે આ બીજું. એવી રીતે જોડીને હું તમને ફોટા મોકલીશ, એ તમારે લખવાનું છે. પછી શબ્દ આમાંથી કયો સાચો છે તમારે શોધવાનું છે. ટાયર અને ડાયર, તો ટાયર શબ્દ સાચો, એના પણ હું ફોટા મોકલીશ. જે લખવામાં તમારે ભૂલ થતી હોય એવા શબ્દો ભૂલ સાથે અથવા ભૂલ વગર લખો, તો બે શબ્દમાં બધાને હંમેશા ભૂલ પડે, ટ અને ડ, ડ ર, ઘ અને ઘ. પછી નીચે લખ્યું છે મને ઓળખો, ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય, શું આવશે, પતંગ. પાણીમાં હું તર છું, બહાર કાઢો તો મરું છું, માછલી. હલો હલો કહી પડે વટ, કદમાં નાનો છે પણ દુનિયાનો ખજાનો, મોબાઈલ. બે આંખોને રાખું અડગી, સુગંધ પારખું સગડી, શેની સુગંધ પારખવાની, કઈ નાક. મારા રંગબેરંગી પાખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું, પતંગિયું. ત્રણ અક્ષરનું મારું નામ, પહેલો અને બીજો અક્ષર હર અને બીજો અને ત્રીજો અક્ષર આવે તો રણ, શું આવશે, હરણ. અને ગણપતિનું વાહન છું, ચૂચું કરું છું, શું આવશે, ઉંદર.